नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान केम छो? मजा में ने? छेले आपणे पाठ नंबर 10 महात्माना मार्ग पर 2 पूर्ण कर्यो। हवे आपणे पाठ नंबर 11 संयुक्त राष्ट्रो UN युनाइटेड नेशन એની આપણે શરૂઆત કરીએ। યાદ રાખો, બરોબર છે? તો શું કરવાનું ખબર છે ને? યાદ રાખવાનું જ છે હો। ચાલો હવે આપણે આગળ વધીએ। પ્રથમ વિશ્વયુદ્ધથી ભારે જાનહાનિ થઈ અને અબજો રૂપિયાનું નુકસાન થયું। ફરીથી આવું વિશ્વયુદ્ધ ન થાય તેમજ જગતમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર જણાય। પહેલું વિશ્વયુદ્ધ થયું હતું, બરોબર? પછી બીજું વિશ્વયુદ્ધ પણ થયું। હવે પહેલાં વિશ્વયુદ્ધમાં ઘણું બધું નુકસાની થઈ એટલે ફરીથી આવું ન થાય, વિશ્વના લોકો બાજે નહીં, યુદ્ધ ન કરે એ માટે એક એવી સંસ્થાની જરૂર ઊભી થઈ કે જેના કારણે આખા વિશ્વની અંદર શાંતિ રહે અને બધાનું ધ્યાન રાખે। સૌપ્રથમ USAના પ્રમુખ એટલે કે અમેરિકાના પ્રમુખ યુનાઇટેડ નેશન્સ, બરોબર, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા USAના રાષ્ટ્રપ્રમુખ હતા વુડ્રો વિલ્સન। એણે વિશ્વ સંસ્થા રચવાનો વિચાર રજૂ કર્યો કે ભાઈ આપણે એક આવી સંસ્થા બનાવી જોઈએ કે આખા વિશ્વની અંદર કામ કરતી હોય। તો આના માટે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સની સ્થાપના, પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે એપ્રિલ 1920માં કરવામાં આવી। જો યાદ રાખજો આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ, તો કે એપ્રિલ 1920માં। ત્યારે એ સંસ્થાનું નામ શું હતું? તો કે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ। નબળા રાષ્ટ્રો પર સત્તા જમાવવાની શક્તિશાળી રાષ્ટ્રોની આક્રમણકારી પ્રવૃત્તિઓ રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં, તેથી તે નિષ્ફળ ગયું। કારણ કે નીતિ નિયમો કોને લાગુ પડે? નબળા દેશ હોઈએ ને। અત્યારે જુઓ કે ભાઈ શહેરની અંદર નાઇટ કર્ફ્યુ છે, બરાબર, તો એ કર્ફ્યુના નિયમો લાગુ કોને પડે? તો કે આપણા જેવાને, કે આપણે કોઈ પોલીસવાળા ઓળખતા ન હોય, ક્યાંય લાગવગ ન હોય, એટલે આપણે શું કરીએ? બહાર જ ન નીકળીએ, ને બહાર નીકળીએ તો હલવાઈ જાય, દંડ દેવો પડે, એટલે આવો 1000 રૂપિયા। બાકી જે ઓળખાણવાળા છે, લાગવગવાળા છે, તો એ લોકો શું કરે? લાગવગથી છૂટી જાય, પૈસા ન દે, કાંઈ નહીં, ઉલટાના પોલીસવાળા બાજી લે, કે જાય થતું એ કરી લેજે, જાય હાલ, બરાબર। એટલે જે શક્તિશાળી દેશ હતા એને બચ્ચે રોકી શક્યું નહીં। ઈસવીસન 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું। આપણે જોયું ને આગલા પાઠમાં જોયું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગાંધીજી એવું નહોતા ઈચ્છતા કે ભાઈ અંગ્રેજ લોકોને હેરાન આપણે કરવા, કારણ કે એટલે ભળું એને શું કર્યું, ભારતને છોડી દીધું વિશ્વયુદ્ધમાં, હારો હાર એના પક્ષમાં, કે આ ભારત છે એ અમારા બ્રિટન ભેગું એ કે। તેમાં અણુબોમ્બ જેવા વિનાશક શસ્ત્રોનો ઉપયોગ થયો, મોટો અણુબોમ્બ ફેંકવામાં આવ્યો, બરાબર, અમેરિકાએ ફેંક્યો હતો હિરોશિમા અને નાગાસાકી શહેર ઉપર જાપાનના, અને બે શહેર આખા વિનાશ થઈ ગયા પૂરું, બરાબર, કોઈ જીવતું ન રહ્યું। આપણે જોવામાં છત્તીસગઢમાં હુમલો કર્યો છે, બરાબર, તો આપણે રાફેલ મગાવ્યા જ છે, હુમલા કરી દો, આખું જંગલ સાફ કરી નાખો એક વખત, એટલે તમામે તમામ નક્સલી હોય એની જે આવનારા વંશજ હોય ને બધા નાશ પામી જાય, એક એક વખત તો ભૂકો બોલાવી દો એનો। આપણે રાફેલ લીધા હોય તો રાફેલ શું કામના છે? હુમલા કરીને ઉડાડી દો બધાને, કારણ કે એ આપણાને આપણા સૈનિકોને મારે છે। એક તો ભારત દેશની અંદર રહેવું, ભારત દેશના સૈનિકોને મારી નાખવા, પછી જો સૈનિકોને મારી નાખ્યા, સૈનિકોના કપડાં, બંદૂકો, બૂટ, ઘડિયાળ, ખીચામાં જે કંઈ રૂપિયા હોય બધું લઈને ભાગી ગયા, તો આવા લોકોને જીવતા રાખીને શું કામના છે? હે, એ લોકોને પકડીને પછી એને આપણે સમજાવીએ કે ભાઈ તમે આ ખોટું કરો છો ને તમે સુધરી જાઓ ને એવું ન કાંઈ કરાય, રાફેલ આપણે મગાવ્યા છે તો રાફેલથી હુમલા કરી દો, આખું સાફ કરી દો, બધા એકે નક્સલી વધવા ન જોઈએ, એ લોકો સામેથી આવવા જોઈએ,
કે ભાઈ હવે અમારે આવું નથી કરવું, અમને જેલમાં નાખી દો, અમને જેલમાં રહેવા દો, અહીંયા નથી રહેવું. એટલે બીજા વિશ્વયુદ્ધની અંદર આવી ખરાબ અસરો થઈ. વિશ્વયુદ્ધ દરમિયાન યુએસએના રાષ્ટ્રપ્રમુખ એફ ડી રૂઝવેલ્ટે વિશ્વ સંસ્થા રચવાની યોજના તૈયાર કરી. ચોલા કોણ હતા? તો કે વિડ્રો વિલ્સન. એ પહેલા વિશ્વયુદ્ધ વખતે, આ બીજા વિશ્વયુદ્ધ વખતે આવ્યા એફ ડી રૂઝવેલ્ટ, એણે યોજના બનાવી. 24 ઓક્ટોબર 1945 રોજ સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના થઈ. તેનું વડું મથક ન્યૂયોર્કમાં રાખવામાં આવ્યું, કારણ કે અણુબોમ્બ ફેંક્યો એટલે આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું કે આની પાસે આવા બોમ્બ છે. એટલે વિશ્વની મહાસત્તા કોણ બની ગયું? અમેરિકા. તેની સ્થાપના થઈ ત્યારે 51 રાષ્ટ્રો તેના સભ્ય હતા અને કીધું ચાલો સભ્ય બનો. બરાબર, સ્થાપના થઈ એટલે તરત 51 દેશ તેના સભ્ય બની ગયા કે ચાલો કાંઈ વાંધો નહીં, આપણે બધા એક થઈને રહેશું ને શાંતિથી રહેશું. યાદ રાખવાનું છો કે સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના 24 ઓક્ટોબર 1945 રોજ થઈ, તેનું વડું મથક ન્યૂયોર્ક એટલે કે અમેરિકાની અંદર આવેલું છે. જ્યારે સ્થાપના થઈ ત્યારે 51 દેશ એના સભ્યો હતા. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રો યુએનની સભ્ય સંખ્યા હાલ એટલે કે 2011 અંદર કેટલી છે? 193. અત્યારે કેટલા હાલે છે? 2021. એટલે 10 વર્ષ પહેલાંની વાત છે કે 10 વર્ષ પહેલાં એના સભ્યો કેટલા હતા? 193 દેશ હતા. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય હેતુઓ કયા કયા? તો કે પહેલો હેતુ, બરોબર, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. આખા વિશ્વની અંદર શાંતિ અને સલામતી રહે એવા પ્રયત્નો. બીજું, સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવ કેળવવા. આ 193 સભ્ય દેશ છે તો બધા વચ્ચે અંદર અંદર મિત્રતા રાખવાની, શાંતિથી રહેવાનું. આપણે કેમ પાકિસ્તાન અવડચંડાઈ કરે છે એટલે તરત જ આ સભ્ય દેશો સંયુક્ત રાષ્ટ્ર તરત એને ટક્કર કરીએ કે ભાઈ તમે સાનું મનાઈ રહેજો ભાઈ, આ યોગ્ય નથી. પછી ત્રીજું, આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો ઉકેલ લાવવો. બરાબર, જે કંઈ પ્રશ્નો હોય એનો શાંતિથી ઉકેલ લઈ આવવાનો એવા પ્રયત્નો કરવાના. ચોથું, વિશ્વના બધા લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર આપવો, સાત સહકાર દેવાનો બધાને. બરાબર છે, તો આ એના મુખ્ય હેતુ થયા. ચાલો હવે લખવાનું છે. બરાબર, આ સમજૂતી અહીંયા પૂરી થઈ, આટલું સમજૂતી જ રાખીએ છીએ, કારણ કે જાજુ કરશું તો જાજુ લખવાનું આવશે, લાજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. બરાબર, તો ચાલો સૌ પ્રથમ જુઓ, અહીંયા લખવાનું સ્ટાર્ટ કરજો. બરાબર છે, પહેલાં આટલું લખી લ્યો, પહેલાં તો પાઠનું નામ, ચેપ્ટર નંબર 11, સંયુક્ત રાષ્ટ્રો યુએન યાદ રાખો એમ કરીને લખો. એટલો પહેલાં 1, 2 અને 3 પોઈન્ટ લખવાના છે સારા અક્ષરે, કે ભાઈ પેલું વિશ્વયુદ્ધમાં ખૂબ નુકસાન થયું, વુડ્રો વિલ્સને રજૂઆત કરી, વિચાર કર્યો અને રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ 1 એપ્રિલ 1920 અંદર, જેનું કામ હતું વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. બરાબર છે, સારા અક્ષરે લખવાનું છે, ઝડપથી લખવાનું છે. બરાબર, ચાલો હવે આટલું લખાઈ ગયું હશે, હવે અહીંથી નીચે આવી થોડાક, હા પછી આગળ વધો, એના પછીના 3 પોઈન્ટ લખો, કે જેની અંદર શું આવ્યું કે 1920 સ્થાપના તો થઈ પણ શક્તિશાળી દેશને એ રોકી શક્યા નહીં, કારણ કે નબળા દેશ ઉપર હુમલા કરતા હતા તો એને રોકી શક્યા નહીં. અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ક્યારે? 1939. અને આ વિશ્વયુદ્ધની અંદર અમેરિકાએ ભાગ નહોતો લીધો, પણ જાપાનવાળાએ અમેરિકા ઉપર હુમલો કરતા ગયા, બોમ્બ ફેંકતા ગયા, હરી ગરી અમેરિકાવાળાની હરી ગરી ખોટે ખોટા, તો અમેરિકાવાળા તો ગુસ્સે થઈ ગયા કે એસા કેસે ચલતા હે. બરાબર, એ કે આવું થોડું હાલ લઈ ગયે, એટલે ગુસ્સો એને શું કર્યું, 2 અણુબોમ્બ ઉપાડીને એક એક શહેરમાં, હિરોશિમા અને નાગાસાકી નામના શહેર હતા એમાં ફેંકી દીધા.
आखा शहर नो विनाश थई गयो। पछी एना प्रमुख हता एफ डी रूजवेल्ट, एने कीधु भाई हवे आपणे एक संस्था बनावी अने बनावी खरा, जेनुं नाम आप्युं संयुक्त राष्ट्रो यूएन। 24 ઓક્ટોબર 1945 ના દિવસે એની સ્થાપના થઈ, વડું મથક બનાવ્યું ન્યૂયોર્કમાં, એના દેશમાં જ રાખ્યું, અને 51 દેશ હતા ને એને સભ્ય બનાવી દીધા, હાલો બનો ફટાફટ, બરોબર છે? ચાલો અહીંયાથી આગળ વધીએ। હવે આ સભ્ય બન્યા, અત્યારે સંખ્યા કેટલી છે? 193ની અત્યારે, એટલે 2011ની અંદર। હવે એના મુખ્ય હેતુ ક્યાં ક્યાં હતા? તો કે શાંતિ અને સલામતી, સભ્ય જે દેશ છે વચ્ચે મિત્રતા ભાવ રાખવાનો, પછી આર્થિક આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નો હોય, એક દેશને બીજા દેશ સાથે કંઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લઈ આવવાનો, અને વિશ્વના બધા લોકોને એના મૂળભૂત હક અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય એ માટે બધા દેશોએ સાથ સહકાર આપવાનો, આવી વાત રજૂ થઈ એવું નક્કી કરવામાં આવ્યું, બરાબર છે? તો ચાલો આટલું રાખીએ છીએ આપણે। આટલી જે સમજૂતી મેળવી તમારે રફ બુકની અંદર એક વખત લખવાની છે અને બાકી કરવાની છે, બરાબર છે? આગળ હવે વધશું ત્યારે બીજી સમજૂતી મેળવશું, અને એ પણ લખવાની અને બાકી કરવાની છે, ખાસ ધ્યાન રાખજો। આ આખો પ્રશ્ન પૂછાય કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય હેતુઓ ક્યાં ક્યાં છે જણાવો, 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય તો યાદ રાખવાના, ચારે ચાર તમારે લખવાના, બરાબર છે? ચાલો આટલું રાખીએ, અસ્તુ।